અને હવે સમાચારો વિસ્તારથી. ઉજાલા ગુજરાતના નામે શરૂ કરવામાં આવેલ LED બલ્બ વિતરણને ગોધરા ખાતે મોરો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજનાના પ્રારંભથી 6000 ઉપરાંત બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશના તમામ ગામડાઓને વર્ષ 2019 સુધીમાં વીજળી પહોંચતી કરવાનો દ્રઢ નિર્ધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલ હતો, જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ઉજાલા યોજના ગુજરાતમાં વડોદરા ખાતેથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે ઉજાલા ગુજરાતનો શુભારંભ કરવામાં આવેલ હતો. ત્યારબાદ રાજ્યભરમાં LED બલ્બના સ્ટોલો ઊભા કરી બલ્બનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગોધરા ખાતે આવેલ MGVCLની મુખ્ય વીજ કચેરી ખાતે સ્ટોલ ઊભા કરી LED બલ્બનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. યોજનાની શરૂઆતમાં 6000 ઉપરાંત બલ્બનું વેચાણ કરવામાં આવ્યું છે, જેને જોતા ગોધરા ખાતે ઉજાલા ગુજરાતના ઉજાલા યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ કોઈ પણ રકમ ચૂકવ્યા વગર ગ્રાહકને વીજ બિલ સાથે પુરાવો રજૂ કરતા 850ની કિંમતના 10 નંગ LED બલ્બ આપવામાં આવે છે, જે રકમ વીજ બિલ સાથે સરળ 5 હપ્તામાં નાગરિકોએ ચૂકવવાના રહેશે. ઉજાલા બલ્બની જે વિતરણ વ્યવસ્થા છે એ 1 બિલ ઉપર 10 મેક્ઝિમમ આપે છે અને સબસિડી યુક્ત છે પાછા, અને 85 રૂપિયા જેવો એનો ચાર્જ પડે છે, જેનાથી GEBની લાઇટની અંદર જે સારો એવો બચાવ થશે અને દરેકે આ સ્કીમનો લાભ લેવા જેવો જરૂર છે મારી દૃષ્ટિએ. અને આ કેમ્પ અલગ અલગ જગ્યાએ હોય તો વધારે સારું, પબ્લિક વધારે એનો લાભ લઈ શકે. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.